खाने के सखरा रे। क्यों छे मम्मी शू करी मारे ससराए छवा दे केवा छे हूं नथी तने खबर छे ए डोहाए मने कमर मा चूटलो भर्यो शू મારા સસરાએ તને ચૂંટલો કર્યો હા એ પણ કમરમાં હા ઉભી રે ક્યાં છે પપ્પા પપ્પા બહાર આવો તો ઓ હે પણ ગેટે પે સુનાયું દે લાલ અરે બેટા ઓ બેટા કેમ બુમા બુમ કરો છો હું જો પપ્પા તમે આ શું કર્યું મારી મમ્મીને તમે ચૂંટલો કરે લે મે કે ચૂંટલો ભર્યો છે ઈ તો તારી મમ્મીની કમર પર છે ને કીડી જાતી હતી મને એમ કે કઈ દેની એટલે આમ કરીને આમ લઈ લીધી પપ્પા કમર પર કીડી જતી હતી કે એમની કમર જોઈને તમને કીડીઓ ચડતી હતી બેટા તને તારા બાપ પર વિશ્વાસ ન છે મને વિશ્વાસ છે કે હું અપલગનું કામ મારો બાપો જ કરી શકે પપ્પા તમને આ ઉંમરે આવું બધું કરતા શરમ નથી આવતી આ માથે ધોળા તાલ થઈ ગઈ છે હા તમને શરમ નથી આવતી આ બધું કરતા હવે તમે બંને જણા તો મને એવી રીતે ધમકાવો છો કે જાણે મેં તારી મમ્મીનું ને આવી હાહુનું ઓપરેશન કરી લગ્ન નો કરી નાખ્યો હોય કેડા છે લગ્ન પૂરો કેડા છે અચ્છા તો તમારે એ કાર્ડ પણ કરવા છે એમ ને મકોડા ને આવા ખરાબ વિચાર આવે છે જીતુ હવે હાથ થાય છે તમે તમારા પપ્પા ને સમજાવી દો કે આપ લખડા વેડા ના કરે ચલો મમ્મી તમે જાઓ છો લઈ રોકાવ પપ્પા પપ્પા તમે આ શું કરો છો યાર અરે આ ચંપા રિસાઈ ને જતી રહેશે ને મને છૂટા છેડા આવશે તો મારું શું થશે ચિંતા ન કરતો આ બે માંથી એક તો અહીં રહેશે કહું છું જો મમ્મી સાથ લેવા ગઈ છે માર્કેટ અને પપ્પા મંદિરે ગયા છે તો આપણે જે પેલી ચર્ચા કરવાની છે ને એ કરી લઈએ સાની વાત કેવી ચર્ચા અરે તમારા બાપાની ચર્ચા આજે અડવિત્ર કરે છે ને એની ચર્ચા કરવાની કહું છું તો શું કરીએ તું મને કે ચાલ શું કરવાનું છે એક કામ કરો તમે આ નજીકમાં જ ક્યાંક છે ને ભાડેથી ઘર લઈ લો અને તમારા પપ્પાને ત્યાં રાખો વેરી ગુડ તારી મમ્મીના લીધે હું મારા સગ્ગા બાપને ભાડે ઘર રાખીને ત્યાં રહેવા માટે મોકલું એમ એ પોસિબલ જ નથી તારી મમ્મીને મોકલવી તો મોકલી દે ભાડા હું બંધ જા એ લેડીઝ છે અને લેડીઝ આવી રીતે બહાર રહે સારું લાગે તો ઘરડા ઘરમાં મોકલી દે બાકી હું મારા પપ્પાને મારા ઘરમાંથી બહાર નહીં કાઢું તો મારી મમ્મી બહાર નહીં જાય તો કરીએ શું તું મને કહે ને શું કરવું જોઈએ બોલ મેં જ કહું છું કે કંઈક કરો નહીં તો આ તમારા બાપા છે ને કંઈક કરી બેસશે ને તો આ આપણને છે ને કાળી ટીકી લાગી જશે અને આપણે છે ને આ સમાજમાં મોઢું દેખાડવાના લાયક નહીં રહીએ મને બધી ખબર છે પણ તું મને એટલું કહેત કે આપણે બે ભેગા થઈને કરીએ તો કરીએ શું મને કઈ સમજાતું નથી કે આમાં શું કરવું તો પછી જેમ ચાલે છે ને એમ ચાલવા દે ને ભાઈ સાહેબ શું કરો માથા ગુડ કરે છે શું જેમ ચાલે છે એમ ચાલવા દે તમને તો કઈ પડેલી જ નથી હા તો તું જ મને કહે કે આપણે શું કરીએ તું મને એકવાર કહે કે આ કરો હું ન કરું તો તું મને કહેજે જો તમે તમારા બાપાને સમજાવો કે સીધા મીધા રે આ વાંદરા વિદ્યા ના કરે
શાંતિ થી જીવે ને જીવવા દે. તારી મમ્મી ને કેજે કે આ ઉંમરે આજે લટિયા પટિયા પાડી લટકા મટકા કરે છે ને ના કરે, એને જોઈને જ મારો બાપુ ગોરો થાય છે. તારી મમ્મી ને કે મારા બાપા ને ના કે બોલી પડી. તમને તો કશું સમજાવવા જેવું જ નથી, બાપ દીકરો બે સરખા જ છો. બોલી પડી, બાપ ને દીકરો સરખા છે, તારી માને સમજાય ને, માને દીકરી બે સરખી છે. ઘરમાં જીવવા દેતા નથી કે જીવતો નથી. મારતી ઓ મારતી તું હાલતી ને ચાલતી ને મુજે લડાઈમાં ચાલતી. હું કરો ચોપડી વાંચતા હતા. તમે શું કામ અહીંયા આવ્યા? મેં ના પાડી છે ને કે હું જ્યાં બેઠી હોય ત્યાં તમારે નહીં આવવાનું. ચલો જાઓ અહીંયાથી. શાંતિ રાખ, શાંતિ રાખ. આજે હું તને છે ને ચૂંટીઓ નહીં ખણું. બસ ચાલો જાઓ, મને તમારા પર જરાય વિશ્વાસ નથી. ખરી ને તું મારી પર તને વિશ્વાસ નથી? હું તો આજે તને ખાસ તારા ફાયદાની વાત કરવા આવ્યો છું. મહેરબાની કરો, તમે કોઈ દિવસ મારા ફાયદાની વાત ક્યારેય ન કરી શકો. તમે માત્ર તમારા જ ફાયદાની વાત કરો છો. જાઓ અહીંયાથી, જા ભાઈયાથી. જો મારે હું તારા ભાઈલાની વાત કરતો હતો કે હવે હું તને નહીં કહું તું કેટલી સુંદર લાગે. આ કાયલો એક મિનિટ કહું છું, આવો ને બેસો ને હસમુખ ભાઈ. ભાઈ નહીં, ભાઈ નહીં, મારી બધી જ મહેનત પર પાણી ભેળવી રહ્યો છો તમે. ભાઈ નહીં કહેવાનું, શોર્ટ નેમ કહેવાનું. હસલું કહું છું, બેસો ને. લાલ હસલું હસુ હસમુખ લાલ લાલી. તો કહું છું, તમે શું કહેતા હતા? એમ એ કહેતો તો કે અરે મારા હાઈટ વળે છે. કોઈ માણસ ને કોઈ લેડીઝ ને જોઈને દિલમાં ગલગલિયા થાય ખરા, ન થાય, પણ તમને જોઈને મારા દિલમાં ગલગલિયા થાય છે. એનું કારણ હું ખબર છે? એનું કારણ મારી નજર ખરાબ છે એ નથી, પણ તમે એટલા સુંદર છો કે હું મારા દિલ પર કાબુ રાખી શકતો નથી. મારા દિલમાં છે ને ધબકારા વધી જાય છે. ધડક ને લગતા કેમ મેરા દિલ તેરે સામને, એસા લગતા હૈ કે અબ હમ ગયે કામ સે. મને બગાડી, મને એવું લાગે છે. હું કરું, મને આમ ચાલતું નથી. હા તું ખુબ સુંદર લાગે છે તારા હંબર. હવે તમારો ચૂંટલો ભરવો હોય તો ભરી શકો છો. અરે હજી પણ ભારે ઉતાવળા, ભારે ઉતાવળા. આ તમે કહ્યું મને લાગે તમે મને બગાડશો. હવે તમે મને હામેલી કહ્યું છે એટલે પછી તમારે છે ને ફરિયાદ નહીં કરવાની. હવે જો ઉધી મેરી તમને સુંદર મજાનો ચૂંટ્યો ભરો. હજી ચૂંટ્યો ભર્યો નથી એ પહેલા બુમાબુ ન કરો. બહારના લોકોને ખરાબ લાગે, એ લોકો શું વિચારે? પણ હું રિએક્ટ તો કરું ને. Ha 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 ha!
શું મીઠી છે, શું મીઠી છે! આ બધું હું શું જોઈ રહ્યો છું? બેટા, એમાં એવું છે ને કે તારા સાસુ ની જામગીરી છે ને મેં ખેંચી કાઢી છે, એટલે હવે ધડાકો થાય એમ નથી. ખાલી શું શું થશે મને લગ્ન કરી લીધા છે. તો મિત્રો, અમારો લાઈવ કોમેડી વિડિયો ગમ્યો ને તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા દોસ્તો, આ બેલ આઇકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા વિડિયો તમારા સુધી પહેલા પહોંચે.